ભુજ એસટી ડેપોમાં લગભગ 39 વર્ષ સુધી વોચમેન તરીકે ફરજ બજાવ્યા બાદ 18 માસ પહેલા નિવૃત્ત થયેલા ઈશ્વરગીરી ગુસાઈને નિવૃત્તિ બાદના સરકાર તરફથી મળતા પોતાના લાભો ન મળતા તેઓ ધરણા પર બેસી ગયા હતા. અનેક વખત સરકારમાં અને ભુજ એસટી વિભાગના નિયામકને રજૂઆતો કર્યા બાદ તેને ભુજ એસટી વિભાગના નિયામક શ્રી સી ડી મહાજન અને લેબર ઓફિસર દીપકભાઈ બાલાસરા દ્વારા પોતાના હકના રૂપિયા આપ્યા હતા અને તેને પારણા કરાવ્યા હતા. સેન્ટ્રલ ઓફિસના મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય કામદાર અધિકારી વગેરેના સતત સંપર્કમાં રહીને નિયામક સી ડી મહાજન અને લેબર ઓફિસર દીપકભાઈએ જે સુખદ નિરાકરણ લાવ્યું છે તેનો ઈશ્વરગીરી ગુસાઈએ આભાર માન્યો હતો. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે ઈશ્વરગીરીએ વાત કરી હતી. વિભાગીય નિયામક એસટી ભુજ સી ડી મહાજન સાહેબ, ઇન્ચાર્જ લેબર ઓફિસ દીપકભાઈ બાલાસરા સાહેબ, આ બંને અધિકારીઓ, સેન્ટ્રલ ઓફિસના એમડી સાહેબ, જીએમ સાહેબ અને મુખ્ય કામદાર અધિકારી સાહેબના સતત સંપર્કમાં રહી અને મારા પ્રશ્ન માટે સંગત રસ લઈ અને જે આજે સુખદ નિરાકરણ કરેલ છે તે બદલ હું સમગ્ર ડિપાર્ટમેન્ટનો, એમડી સાહેબનો, જીએમ સાહેબનો, મુખ્ય કામદાર અધિકારી સાહેબનો, શ્રી ડી મહાજન સાહેબનો, દીપકભાઈ બાલાસરા સાહેબનો અને મારી સાથે જે લોકો મારી તરફેણમાં મારા પોતે સહાનુભૂતિ દાખવનાર તમામ એસટીના કર્મચારીઓ, એના સિવાયના પણ લોકો કે જે મને સાથ અને સહકાર આપ્યો છે, મીડિયા અને પત્રકાર લોકો પણ મને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું એમનો પણ આભાર માનું છું અને વિશેષમાં શ્રી ડી મહાજન સાહેબ અને દીપકભાઈ બાલાસરા કે જે આજે અત્યારે મને પારણા કરાવી અને મને અત્યારે ચેક અર્પણ કરેલ છે, તો હું ફરીને એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને એક વિશેષ ખાતરી અપાવું છું કે ભવિષ્યમાં ક્યારે પણ એસટી બાબતમાં ક્યારે પણ મારા માર્ગદર્શનની જરૂર પડે કે મારી જરૂર પડે તો હું એસટીનો ઋણી છું. એસટીનું મેં અન્ન ખાધું છે. હું તમારી સાથે ખભે ખભા મિલાવીને તમારી સાથે બોલીશ.